નમસ્કાર મિત્રો, મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજની મુખ્ય હેડલાઇન્સ. સૌ પ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની. અત્યારે જ્યારે જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને જે તે વિસ્તારમાં જોરદાર બરફવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે, ભારે નુકસાની થવાના પણ સમાચાર મળી રહ્યા છે. ઉપરાંત મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્યપ્રદેશના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે. હવે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના કારણે આગામી 24 કલાકમાં ગુજરાતમાં જે મહત્તમ તાપમાન છે તેમાં 1 અથવા તો 2 ડિગ્રીમાં રાહત મળી શકે તેવી સંભાવના છે. હવે આજ રોજ ગુજરાતમાં ગરમીના પ્રમાણની વાત કરીએ તો 36 થી લઈને 41 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી કરતાં નીચે જોવા મળી શકે છે. પવનનું પ્રમાણ 5 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે. ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આજે આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય, પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોક્સોના કેસમાં 20 વર્ષની સજા કાપતો વાંસખીલિયાનો શખ્સ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો છે. હાઈકોર્ટમાંથી 7 દિવસની પેરોલ મંજૂર થતાં ફિરોઝ વોરા વડોદરા મધ્યસ્થ જેલની બહાર આવ્યો હતો. રજા પૂરી થઈ ગઈ છતાં હાજર ન થતાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદ શ્રી શક્તિ ફાઇનાન્સના સંચાલક સામે વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઇન્દુભાઈ તળપદાએ 7 વર્ષમાં રોકાણના ડબલ મળશે તેવું કહ્યું હતું, પરંતુ પાકતી મુદતે રોકેલી રકમ પણ પરત ન મળી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના સારસામાં સાયબર ક્રિમિનલો દ્વારા અવિચલ દાસજી મહારાજ સાથે 1.50 કરોડની છેતરપિંડી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગઠિયાએ ફોન કરીને કસ્ટમ વિભાગ દ્વારા રોકડ ક્રેડિટ કાર્ડવાળું પાર્સલ જપ્ત કરીને મની લોન્ડરિંગનો કેસ કરવાની ધમકી આપી હતી. ગઠિયાએ પ્રાઇવેટ એકાઉન્ટની લિંક મોકલીને તેમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા અવિચાલ દાસજી મહારાજે ના પાડતા જે ધમકીઓ આપવાનું ચાલુ કરી દીધું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા સીમમાં ટાઇલ્સ ભરેલી ટ્રક ઝાડ સાથે ભટકાતા ડ્રાઈવરનું મોત થયું છે, જેમાં 1 વ્યક્તિ ઘાયલ થઈ છે. માણસાથી ટ્રક તમિલનાડુ જઈ રહી હતી. દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે ભટકાઈ હતી. આણંદ ફાયર બ્રિગેડે ક્રેનની મદદથી કેબિન કાપીને અંદર ફસાઈ ગયેલા ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વણાક બોરીમાં ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટ બનાવીને મેસેજ કરીને ગઠિયાએ 50,000 રૂપિયા પડાવી લેતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદમાં સલૂન ચોકી સામે જ ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમાતો શખ્સ ઝડપાઈ ગયો છે. કુખ્યાત સટોડિયા યશ આદેસરાએ ID આપી હોવાની પણ કબૂલાત સામે આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ સાથે મતદારોને જોડતી કડી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. મતદારો વોટર હેલ્પલાઇન એપ્લિકેશન દ્વારા મતદાર યાદી કે નોંધણી સહિતની જાણકારી મેળવી શકશે. એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પરથી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી સહિત 13 પક્ષોના નેતાઓ ભેગા થશે. 31 માર્ચે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન કરશે શક્તિ પ્રદર્શન. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ રેલીમાં સંબોધન કરશે. વિપક્ષી ગઠબંધને રામલીલા મેદાનમાં મહારેલીની મળી છે મંજૂરી. આ રેલીમાં 20,000 લોકોને એકઠા કરવાની પરવાનગી આપવામાં આવી છે.